नंबर चार सोमवार स्थिर करो तापमान -8°C तो प्रश्न नंबर चार तन तन मार्क्स ना दाखला छे बरोबर सात दाखला छे सात तेरी 21 એટલે 21 માર્ક્સ નું બરોબર તો સોમવારે શ્રીનગર નું તાપમાન -8°C બરોબર મંગળવારે 2°C તાપમાન ઓછું થાય છે શું થાય છે મંગળવારે 2°C તાપમાન ઓછું થાય અને બુધવારે 4°C વધી જાય છે બુધવારે 4°C તાપમાન વધી જાય છે તો મંગળવારે તાપમાન શું હશે અને બુધવારે તાપમાન શું હશે એકદમ સિમ્પલ દાખલો રેડી ચલો સુધી નાખીએ આપણે સોમવારે છે કેટલું -8°C મંગળવારે 2°C તાપમાન ઓછું થાય છે તો મંગળવારનું તાપમાન શું આવે મંગળવારનું તાપમાન છે કેટલું -8 બે ઓછું થાય છે એટલે માઇનસ કરવા પડે તો -2 માઇનસ માઇનસ પ્લસ 8 ને 2 10 મોટી સંખ્યા નિશાની તો -10°C તાપમાન બરાબર મંગળવારે કેટલું આવશે -10°C તાપમાન બુધવાર નું તાપમાન તો મંગળવારે કેટલું છે -10 4°C તાપમાન વધી જાય છે તો -10 + 4 પ્લસ માઇનસ માઇનસ 10 માં 4 જાય તો 6 મોટી સંખ્યા નિશાની તો -10°C આ જવાબમાં લખવાનું બરાબર કે મંગળવાર નું તાપમાન -10°C અને બુધવાર નું તાપમાન -6°C તો 3 માર્ક્સ હશે એટલે જવાબ લખવાના પ્રશ્ન નંબર 2 એક સમબાજુ ત્રિકોણ ની બાજુ ની લંબાઈ બીજી કેવો સાહેબ છે સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ મતલબ કે ત્રણેય બાજુ કેવી હોય સરખી એક બાજુ આપી છે 4.45 બધી 4.45 હોય બરાબર તો એની પરિમિતિ શોધો મળી જાય લખી દેવાનું સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો ત્રણેય બાજુનો સરવાળો પછી બાજુનું માપ કેટલું છે 4.45 તો 4.45 + 4.45 + 4.45 સરવાળો કરો કેટલો આવશે 5 + 10 ને 5 + 15 નો 5 જેટલો વધી પડી 1 + 4 ને 4 + 8 ને 12 ને 13 પોઈન્ટ નો પોઈન્ટ વધી પડી 1 + 4 ને 4 + 8 ને 4 + 12 ને 13 13.35 સેન્ટીમીટર ઇઝ ધેટ ક્લિયર આ કરતા 3 ગણું છે અહીં લઈ લે ધારો કે જેના કરતા હોય એને ધારવાનો બરાબર ધારો કે બીજા ખૂણાનું માપ બીજા ખૂણાનું માપ બરાબર x તો પહેલા ખૂણાનું માપ કેટલું આવશે પહેલાનું ખૂણાનું માપ 3x બરાબર એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતા 3 ગણું છે ધારો કે એ બીજો ખૂણો x છે તો પહેલા ખૂણાનું માપ કેટલું આવે 3x તો દે ખૂણાના માપ શોધો બે પૂરક કોણ કીધું તો પૂરક કોણ એટલે સરવાળો 180 બે ખૂણા પૂરક કોણ છે અને બે નો સરવાળો કેટલો થાય 180 4x = 180 માટે x = 180 / 4 ચોકે ચોકે 16 બે વધારે 4 × 5 = 20 તો x = 45 તો બે ખૂણા શોધવાના છે તો એક ખૂણો બીજો ખૂણો એક ખૂણો 3x બીજો x 3 × 45 ના તો 45 જ 45 = 135 135 + 5 = 1 4 = 12 = 13
माने बाप रे, कौन बढ़िया दाखला आवड़े चौथो आइए कहाँ करूँ जगह कहीं पीछे पंचोतेर वाई एक्स पंचावन एक्स ने वाई ना माप सो तो चलो मड़ी जाए नाम आप दे अपने ए बी सी डी ई नाम आप दे तो अपन चाले एम डायरेक्ट करो तो अपन कहीं वादों नहीं। साम सामे ना खूणा केवा थाय अभिकोण थाय केवा थाय अभिकोण थाय लखी सकिए माप खूणो ई सी डी बराबर माप खूणो ए सी बी काउंस में लखवानो अभिकोण नी जोड़ बराबर राखेलू छे 75 आ तो के वाई वाई बराबर 75 एक सौ दोनों तो त्रणी नो सरवाड़ो त्रिकोण ए बी सी मा माप खूणो ए वत्ता माप खूणो बी वत्ता माप खूणो सी बराबर 180 तो ले आपणे शू छे 55 बी एक्स सी वाई 180 वाय मळी गयो छे 75 180 75 ने 55 80 8 ને 4 12 ને 13 130 180 એટલે બરાબર ની પેલી બાજુ જાય 180 માઇનસ 130 એટલે x બરાબર કેટલા આવશે 50 રેડી તો x બરાબર કેટલા આવે 50 મળશે ઇધર નીચેની આકૃતિમાં સંગતતા એબીસી ને અનુરૂપ કઈ સંગતતા એકરૂપતા છે આકૃતિ ઉપરથી આપણે લખવાનું છે હવે બી આકૃતિ આપી છે 90 90 એ બી સી ટી એફ ઈ આ 3 આ 5 આ 5 આ 3 ચલો સંગતતા નક્કી કરીએ એટલે 90 નો ખૂણો છે એ લખી નાખો બી સંગતતા એફ બી ને અનુરૂપ એફ હવે એ બી 3 તો બીજું શું છે ડી એફ 3 એ બી એટલે અહીંયા લખવું એ તો ડી ક્યાં આવશે આગળ આવશે બરાબર બી ની આગળ આપણે લખવું છે એ બી 3 તો એફ ની આગળ ડી લખવાનું એ ડી એફ 3 એ સી 5 એ સી 5 જો અહીંયા આવે છે આગળ પાછળ એ સી 5 તો ડી ઈ પણ 5 ડી ને ઈ આમ આવવું જોઈએ આમ આવે તો આ રીતે તમે સંગતતા નક્કી કરી શકો તો અહીંયા સી આવશે એ બી સી સંગત ડી એફ આ રીતે ચેક કરી જુઓ એ બી 3 એ બી ડી એફ 3 તો ડી એફ એ બી અને ડી એફ સાથે જ છે બી 90 એફ પણ 90 તો વચ્ચે વચ્ચે જ છે એ સી 5 તો પહેલું ને છેલ્લું એ સી 5 તો ડી ઈ તો પહેલું ને છેલ્લું ડી ઈ ઓકે તો સંગતતા એકરૂપતા તો બેઠું છે 3 માસ લાઈન લખવાનું 3 માર્ક્સ માં છે એટલે એ બી બરાબર 3 સેમી ડી એફ બરાબર 3 સેમી એ સી બરાબર 5 સેમી ડી ઈ બરાબર 5 સેમી માપ ખૂણો બી 90 માપ ખૂણો એફ 90 બરાબર માટે આ સંગતતા એકરૂપતા A, B, C, સંગતતા D, F, E પછી આ લખવાનું રેડી પેલા બધી બાજુ લખવાની પછી આ બધું બતાવવાનું કે આ સંગતતા એકરૂપતા આવડે એવા દાખલા બરોબર એકદમ સિમ્પલ દાખલા છે વ્યવસ્થિત ધ્યાન આપજો વાંધો ના આવે હરેશ એક જૂનું સ્કૂટર 7250 માં ખરીદ્યો હતો ખરીદ કિંમત કેટલી છે 7250 રૂપિયા એને 280 નો નફો લેવો છે તો નફો કેટલો છે 280 રૂપિયા આ સ્કૂટર તેને કેટલા વેચવું જોઈએ એકદમ સિમ્પલ 3 માર્ક્સ બેઠા કેટલા વેચવું જોઈએ વેચાણ કિંમત શોધવાની છે તો આપણને સૂત્ર ખબર છે નફો ક્યારે થાય જ્યારે વેચાણ કિંમત વધુ હોય ત્યારે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત થાય રીતે વેચાણ કિંમત શોધી હોય તો ખરીદ કિંમત ને આ બાજુ નાખો માઇનસ આ બાજુ આવે તો પ્લસ નફો વત્તા ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત રેડી આમ ફેરવી નાખવું હવે કે વેચાણ કિંમત બરાબર નફો પ્લસ
મૂળ કિંમત 280 વત્તા 7,250 કરો સરવાળો એટલે જવાબ 0 8 4 12 3 એક પછી વળી 1 2 4 5 7 7,530 રૂપિયા આ શું મળે પેચાણ કિંમત સમજ પડી ગઈ આવા દાખલા પૂછાય એકદમ સિમ્પલ હો ખરીદ કિંમત સૂત્ર યાદ રહેવા જોઈએ નફો બરાબર વેચાણ કિંમત માઇનસ હા વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કોઈ પણ હોઈ શકે સાતમો જુઓ ભાગાકાર કરો 11/16 ભાગ્યા -33/8 ચલો સૌથી પહેલા ભાગાકારના ગુણાકારમાં ફેરો 11/16 આ ગુણાકારમાં છેદ ઉપર ને અંશ નીચે માઇનસ ને એમને મધ રહેશે 8/33 છેદ ઉડાડો 11 3 33 8 2 16 ઉપર કાંઈ વધ્યું નહીં એટલે 1 આવે તો 1 × 1 ને આ કેવો છે -1 2 × 3 1 1 1 3 2 6 -1/6 આવડે 3 સ્ટેપ 3 માર્ક્સ પ્રશ્ન નંબર 5 એનો પહેલો 4 × 4 દાખલા પૂછાશે કેટલા 4 × 4 એટલે 16 માર્ક્સ થયા આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો અને માહિતી બહુલક કેટલો છે શોધવાનો છે પહેલું પ્રાપ્તાંક પછી આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ 3 ભાગ પડશે જો નાનો નાના કેટલા છે 11 મોટા મોટો 20 તો 11 12 13 14 15 16 17 18 19 અને 20 આ રીતે કોષ્ટક બનાવી નાખવાનો નીચે આવશે કુલ બરાબર જો પેલો આ રીતે તમારા પેપરમાં જ 16 છે તો 16 ઉપર પેન્સિલ લીટી કરવાનો આ એક નાખો 16 ક્યાં હશે 16 પછી 15 પછી 12 13 14 18 19 પાછું 12 14 15 16 15 16 15 16 17 13 16 16 5 પૂરા 16 15 15 13 14 15 17 15 13 15 14 11 20 11 તો જો આ રીતે કઈક મળશે ચેક કરીજો આપણે રેડી છે કે નહીં બરાબર 2 12 1 2 3 છે બરોબર તો આ રીતે કઈક મળવા જોઈએ 2 3 4 ઓકે 14 કેટલા છે 5 એ કરી ગયો 5 બરોબર 10 6 5 ને 1 6 આ બરોબર છે પછી 2 1 1 1 હા ટોટલ આવશે 35 કુલ કેટલા આવશે 35 સરવાળો કરો બધા કેટલા આવશે 35 આ રીતે કોષ્ટક દૂર નાખવાનો લા બેઠા 3 માર્ક્સ 1 1 લીટો પડતા જજો નિશાની કરતા જજો બરોબર તો ભૂલ પડશે નહીં આ રીતે આવશે 2 3 4 5 10 6 2 1 1 આવડે આવૃત્તિ કોષ્ટક માહિતીનો બહુલક માહિતીનો બહુલક કેટલો છે મેં તમને કીધું જે પ્રાપ્તાંક સૌથી વધારે પુનરાવર્તિત થતો હોય એને શું કહે એનો બહુલક સૌથી વધારે કયું છે આમાં દેખાય જો તમને દેખાય 10 કયું છે 15 તો બહુલક કેટલો આવે અહીંયા 15 આવશે કેટલો આવે 15 મળે
રાધા પિતાની ઉંમરના રાધાની રાધાની પિતાની ઉંમર રાધાની ઉંમરથી ચાર ગણા કરતા બે વર્ષ વધારે છે. એટલે રાધાના પિતાની ઉંમર તો ધારો કે જેના કરતા હોય એને ધારવાનો, બરાબર. રાધા કરતા છે, ધારો કે રાધાની ઉંમર બરાબર એક્સ વર્ષ. હવે એને પિતાની ઉંમર કેટલી કીધી છે કે પિતાની ઉંમર રાધા કરતા ચાર ગણા અને બે વર્ષ વધારે છે. તો રાધાના પિતાની ઉંમર કેટલી થશે? રાધાના પિતાની ઉંમર ચાર ગણા એટલે 4x, બે વર્ષ વધારે એટલે +2. જવાબ આપ્યો છે કે પિતાની ઉંમર કેટલી છે? 42 વર્ષ. કે રાધાના પિતાની ઉંમર 42 વર્ષ છે. આના બરાબર આ થાય 4x + 2 = 42. માટે 4x = 42 - 2, 4x = 40. માટે x = 40/4, માટે x = 10. ખરી x મેળવ, જવાબ શોધવાનું છે આપણે કે રાધાની ઉંમર શોધો. તો રાધાની ઉંમર કેટલી આવશે? જવાબમાં લખવાનું છે કે રાધાની ઉંમર કેટલી થઈ રહી આપણે? એક્સ. તો એક્સ બરાબર કેટલા મળ્યા? 10. તો 10 વર્ષ આવે. કેટલી આવશે? 10 વર્ષ. છેલ્લે જવાબ લખવાનો. ઓકે, 3 થી 4 માર્ક્સ માં પૂછેલો જવાબ લખવાનો. એક લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને એક રિક્ષા 20 કિમી અંતર કાપે છે, તો 5.5 × 10⁻⁴ 4 લિટર પેટ્રોલમાં કેટલું કાપશે? બરાબર. કે 1 લિટર પેટ્રોલ નો ઉપયોગ કરી કેટલું અંતર કાપે છે? 20 કિમી. આપણી પાસે કેટલું છે? 5.5 × 10⁴ 4 લિટર પેટ્રોલ એ કેટલું? ગુણાકાર કરી નાખો ચોકડી. 5.5 × 10⁴ × 20⁰ 1. છેદમાં 1 ન લખો, ચાલો. અને મિશ્રમાંથી અપૂર્ણાંક ફેરવી નાખો. 4 × 5 = 20 અને 3 = 23 / 4 × 20. છેદમાં કઈ નથી એટલે 1. ઉડે છે, હા. 4 × 5 = 20. 23 × 5 = 35. 1 × 5 = 10 અને 1 = 11. 115 કિલોમીટર. તો જવાબમાં લખવાનું અહીંયા, બરોબર, કે 1.5 × 10⁴ લિટર પેટ્રોલ માટે 115 કિમી અંતર. ચોથું, કનુ મનુ ધનુ ત્રણેય વચ્ચે 2:3:4 ના પ્રમાણમાં 8,000 - 18,000 રૂપિયા વેચતા દરેકને કેટલા ભાગે આવે? તો એકદમ સિમ્પલ લખી દે. ધારો કે પેલું નામ કોનું છે? મનુ. મનુ પાસે રકમ બરાબર, પેલા 2 છે તો 2x. કનુ પાસે રકમ 3x. ધનુ પાસે રકમ 4x. ત્રણેય વચ્ચે 18,000 રૂપિયા વેચે છે, તો 2:3:4 માટે 2x + 3x + 4x 18,000. 4 × 3 = 8, 9 = 10, 10x = 18,000. માટે x = 18,000/10. વિન્ડો કેન્સલ. માટે x = 1800. x મળી ગયો. દરેક ની કેટલી ભાગે રકમ મોકલે? તો દરેક ના જવાબ શોધવાના, બરાબર. તો પાછું લખવાનું, અહીં લખવાનું કે મનુ પાસે રકમ, બરાબર, ધનુ પાસે રકમ, કણુ પાસે ની રકમ. કિંમત મૂકો, 2x 2 × 1800, 18 × 2 = 3600. 3x 3 × 1800 = 5400.
फोर एक चार गुणिया 1872। છેલ્લે જવાબ લખવાનો કે મનુ મનુ કનુ પેલા કનુ એ કનુ છે કનુ અને ધનુ મનુ કનુ અને ધનુ પાસે આટલી રકમ આવડે સાથે અહીંયા પ્રશ્ન નંબર 5 ચાર ચાર ગુણના ચાર દાખલા એકદમ સિમ્પલ થોડુંક વ્યવસ્થિત મોટા લખાણે વ્યવસ્થિત લખાણ લખીને લખવાનું ઇઝ ધેટ ક્લિયર પ્રશ્ન નંબર 6 ચલો આ લેખ છે પેલા બીજો જોઈએ એક ચતુષ્કોણ ની પરિમિતિ 68 સેન્ટીમીટર છે એક ચતુષ્કોણ ની પરિમિતિ 68 સેન્ટીમીટર છે જો તેને વિકર્ણ ની લંબાઈ 16 સેન્ટીમીટર એક વિકર્ણ ની લંબાઈ એક વિકર્ણ ની લંબાઈ 16 સેમી છે તો બીજા વિકર્ણ લંબાઈ શોધો બીજા વિકર્ણ લંબાઈ શોધવાની છે રેડી ધારો કે ચતુષ્કોણ આવો છે કઈ એ બી સી ડી પર એક વિકર્ણ માપે છે આપણે ખબર છે સમબાજુ ને વિકર્ણ કેવો હોય કાટખૂણે દુભાગે છે આ 16 છે તો 8 8 થાય આટલું બરાબર આ લખી દે ધારો કે ચતુષ્કોણ એ બી સી ડી સમબાજુ ચતુષ્કોણ છે હા ધારો કે કરી નામ આપી દીધા આખું એ સી એક વિકર્ણ 16 નો છે અહીંયા નામ આપી દે ઓ તો એ ઓ બરાબર ઓ સી બરાબર 8 થાય રીતે બે અડધ અડધું થાય એવી તા પણ અડધ અડધ થાય બરાબર પરિમિતિ આપી છે 68 કિલોમીટર તો આપણે બાજુ શોધી નાખીએ ચારે બાજુ કેવી સરખી એ બી બી સી એ સી અને સી ડી ડી એ બી બી સી સી ડી કારણ કે સમબાજુ ચાર ચાર બાજુ કેવી હોય સરખી હોય તો પરિમિતિ એપી છે ચતુષ્કોણ એ બી સી ડી ની પરિમિતિ બરાબર એ બી પ્લસ બી સી પ્લસ એટલે ધારી લે એક્સ સી ડી પ્લસ ડી એ પરિમિતિ કેટલી છે 68 આ એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ કેમ આવું બધું કરું છું કારણ કે બીજું વિકર્ણ શોધવો છે તો 8 અને પાયથાગોરસ પ્રમેય થઈ જાય કારણ કે કાટખૂણે દુભાગ્ય છે એટલે કાટખૂણો થશે બરાબર 68 ફોર એક્સ ચાર ગુણાકાર માં આવે તો ભાગાકાર માં માટે એક્સ બરાબર કેટલા આવશે 68 ના છેદ માં 4 ચાર એકા ચાર બે વેધા ચાર સત્તાવન 28 એટલે 17 64 68 એક્સ બરાબર 17 તો આ બધી બાજુ કેટલા ની આવે 17 17 17 તો હવે આપણને આ મળી જાય આ ત્રિકોણ લઈ લઈએ કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણ નો વર્ગ બરાબર એક બાજુ નો વર્ગ વત્તા બીજી બાજુ નો વર્ગ તો આ રીતે તમે શોધી શકો તો હવે આ ત્રિકોણ ની વાત કરવાની કે ત્રિકોણ એ ઓ ડી માં પાયથાગોરસ પ્રમેય મુજબ હવે કર્ણ નો વર્ગ બરાબર જોઈએ ને તો આ રીતે હું આકૃતિ દોરું છું આ ઓ એ બી થયા કાટખૂણો આ છે 17 અને આ છે 8 તો આપણે આ શોધવાનું છે તો કર્ણ નો વર્ગ એ ડી સ્ક્વેર પ્લસ એ ઓ સ્ક્વેર પ્લસ ઓ ડી સ્ક્વેર 17 નો વર્ગ 8 નો વર્ગ ઓ ડી સ્ક્વેર 17 નો વર્ગ 289 8 નો વર્ગ 64 પ્લસ ઓ ડી સ્ક્વેર આ બાજુ લાવો એટલે બાદ બાકી થાય 289 માં 64 જાય તો 225 ઓડી સ્ક્વેર 225 કોનો વર્ગ
15 નો વર્ગ, તો ઓડી સ્ક્વેર, સ્ક્વેર સ્ક્વેર કેન્સલ, તો ઓડી બરાબર કેટલા આવે? 15. રેડી? હા, ઓડી 15 તો આપણ કેટલું થાય? 15 જ થાય, કારણ કે વિકર્ણો કાટખૂણે દુભાગે છે. બે વિકર્ણો કેવા હોય? સરખા હોય. અહીંયા લખી નાખાય કે DO બરાબર OB. બે વિકર્ણ છે, આનો માપ છે પણ આનો માપ આપણી પાસે નથી, આપણે શોધવાનું હતું. તો મળી ગયું, તો આખો વિકર્ણ મળી જાય. બીજો વિકર્ણ, તો બીજો વિકર્ણ કયો? BD. AC તો આપેલો જ છે. BD બરાબર 2OD. બરાબર, બે સરખાના ભાગ, તો 2OD લખી શકાય. તો 2 × 15 એટલે કેટલા આવે? 30 સેન્ટીમીટર. તો કેટલા આવશે? 30 સેન્ટીમીટર. સમજ પડી આ વસ્તુમાં? એક વિકર્ણ આપ્યો તો તેના આપણને ખબર છે, સંબાજુ વિકર્ણોના કાટખૂણે દુભાગે છે. તો 8 એના અડધા અડધા 16, તો 8 8 કરી નાખો. હવે પરિમિતિ એવી છે, દરેકની બાજુ સુધી નાખો કે 17 17 17 મળે છે. તો 17 આવી ગયું. કાટખૂણે દુભાગે કાટખૂણો બનાવી નાખો. પાયથાગોરસ પ્રમેય મુજબ આ બાજુ મળી નાખો, એના ડબલ એટલે લાખો વિકર્ણ, એટલે 15. તો વિકર્ણ કેટલો આવે? 30 નો આવશે. ઇઝ ધેટ ક્લિયર? પ્રશ્ન નંબર 5. પહેલો, એક સમબાજુ, સોરી, સુરેશભાઈના ફાર્મમાં નીચે પ્રમાણે ઝાડ આવેલા છે, તેનો લંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં તમને પૂછ્યું YX બરાબર 1, YX પર 1 સેન્ટીમીટર બરાબર 20 ઝાડ. હવે આવી રીતે કંઈક માહિતી આપી છે, તો સીધું લંબ આલેખ જ છે. જામફળ, આંબા, ચીકુ, લીંબુ, કેળ 1 2 3 4 5 જાત બનાવવા છે. એક ખાનું છોડો, એક ખાનું લ્યો. ત્યાં લખો જામફળ. હવે એક ખાનું છોડી બીજું લ્યો, ત્યાં લખો આંબા. એક ખાનું છોડી બીજું ચીકુ. બીજું એક ખાનું છોડીને લખો લીંબુ. બીજું એક ખાનું છોડીને લખી નાખો કેળ. પેલા તો આ લખવાનું બરોબર, XY ઉગમ બિંદુ O. એક એક ખાના છોડી લખી નાખું, તો YX માં પ્રમાણમાં આલેખ પર તમારે લખવાનું તે ફરજિયાત. પ્રમાણમાં YX બરાબર 1 એકમ બરાબર 20 ઝાડ. 1 એકમ બરાબર કેટલા છે? 20 ઝાડ. તમને લેવાનું જ કહી દીધું છે. એક ખાનું 20 40 60 80 100 120 140 160 180 200. ક્યાં સુધી જવાનું? તો મોટા મોટી વેલી કઈ છે? 200. તો 200 સુધી રાખવાનું. રેડી? ચલો, જામફળ. તો જામફળ કેટલા છે? 120. તો 120 ક્યાં આવે છે? અહીંયા પાંચ સુધી લંબાવી દો. બરાબર, જામફળ કેટલું આવે? 120. આંબા 150. આંબા 150. 150 ક્યાં આવે? 40 અને 50 ની વચ્ચે આવશે. તો આ રીતે તમારું જે એક બ્લોક છે 5 ખાનાનું છે, આ 140, આ 160, તો 50 ક્યાં આવે? તો પહેલું બીજું ખાનું છોડી દેવું, વચ્ચેનું ખાનું, એમાં પણ પાછું વચ્ચેથી. બરાબર, વચ્ચેનું ખાનું એમાંથી પાછું વચ્ચેથી, કારણ કે આનો ગેપ કેટલો છે? 40 અને 60, તો 20 છે. તો એક ખાનું કેટલાનું થાય? 5 ખાના. તો 20 ભાગ્યા 5, એટલે 5 × 20, એટલે એક ખાનું કેટલા થાય? 4 નું થાય. કેટલા થાય? 4 નું. તો 40 ને 4 અહીંયા 44, 44 ને 4 અહીંયા 46, 46 ને 4 અહીંયા 50 થઈ જાય. બરાબર, સોરી, 40 ને 4 44, 44 ને 4 48, 48 ને 4 અહીંયા 52 થઈ જશે. તો 52 ને જવા નથી, આપણે જોઈએ કેટલા? 50. તો એ બે નું પાછું ઓળધું, એટલે આપણને શું મળે? 150. એટલે વચ્ચેનું ખાનું એમાં પાછું વચ્ચેથી, ત્યાં દોરવાનું 150. આ છે 150. ચીકુ 200. ચીકુ 200. બરોબર, આ થઈ ગયા 200.
લીંબુ 180 તો લીંબુ 180 280 કેળા 70 70 પાછો ક્યાં આવશે 60 અને 80 ની વચ્ચે સેમાની જેમ જ હવે અહીંયા 70 અને અહીંયા 80 બરાબર સોરી 70 અહીં ની અહીંયા 60 60 અને 80 તો 70 ક્યાં આવે એકદમ મધ્યમાં આવશે અહીંયા વચ્ચે નું ખાનો પણ પાછું વચ્ચે થી એટલે અહીંયા આવશે આવશે આ માપ ખાસ તમે પોઈન્ટ જોજો તો જ ખબર પડશે ખાના ધ્યાન રાખવાના બરાબર આ થઈ ગયો આ લેખ આવડે ઉપરોક્ત માહિતી પરથી લંબા લેખ તૈયાર કરો તો આ થઈ ગયો તમારો આ લેખ એકદમ પરફેક્ટ કોષ્ટક છે આ લેખ વ્યવસ્થિત દોરવાનો સૌથી પહેલા લખવાનું એક્સ અક્ષ વાય અક્ષ ઉગમ બિંદુ ઓ એક્સ એક્સ માં જે માહિતી આપી હોય ત્યાં એક્સ એક્સ માં લખી નાખો એક ખાણું છોડીને એક ખાણું છોડીને બહુ વ્યવસ્થિત પછી અહીંયા વાય એક્સ માં તમે કીધું એ પ્રમાણે ખાસ લખવાનું કે વાય એક્સ બરાબર એક એકમ બરાબર 20,000 કીધું છે તો લેવાનું કે તમે તમારી રીતે લઈ શકો ન કીધું હોય તો આમાં કીધું છે એક સેમી બરાબર 20 તો 20 લઈ લો 20 40 60 80 અને આ રીતે દોરી નાખો ઇઝ ધેટ ક્લિયર આવડે અહીંયા તમારું પેપર પૂરો બરાબર આખું પેપર એકદમ સહેલું છે એકદમ વ્યવસ્થિત ધ્યાનથી આપે અને લખવાનું છે એટલે પૂરેપૂરા માર્ક્સ આપણે આવી શકે બસ વધારે આપણે ક્યાંય ધ્યાન આવે ચેક ચાક નહીં કરવાની આ લેખમાં ખાસ ધ્યાન રાખવાનું ચોકસાઈના માર્ક્સ આવશે 5 માર્ક્સ એમ નહીં મળે આટલું કરવાના જો ક્યાંય ચેકેલું ન હોય વધારે રબરનો યુસ ન થયો હોય વ્યવસ્થિત દોરેલું હોય જાડા ચાપ થર્ડ પોઈન્ટ મારવાનું નહીં ટપકું વ્યવસ્થિત કરવાનું એકદમ વ્યવસ્થિત આ લેખ કરવાનો ઇઝ ધેટ ક્લિયર